સુરત શહેર અને જિલ્લાની મદ્રેસામાં ધર્મના શિક્ષણની સાથે વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ કરે છે કે નહીં તે અંગેના ચાલી રહેલા સર્વેમાં 38 પૈકી 19 જેટલી મદ્રેસામાંથી 67 જેટલા વિદ્યાર્થીઓ માત્ર ધર્મનું શિક્ષણ મેળવતા હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. જે 67 વિદ્યાર્થીઓ પૈકી માત્ર 3 સુરતના છે અને બાકીના 64 વિદ્યાર્થીઓ પશ્ચિમ બંગાળ અને બિહાર સહિતના અન્ય રાજ્યના હોવાનું સામે આવ્યું છે. રાષ્ટ્રીય બાળ આયોગના આદેશને પગલે સમગ્ર ગુજરાત રાજ્યની મદ્રેસામાં સર્વે હાથ ધરવામાં આવ્યો છે. શિક્ષકોનો કેટલો પગાર, વિદ્યાર્થીઓ અન્ય સ્કૂલોમાં ભણે છે કે કેમ, બાળકોની ઉંમર સહિતનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જે અંતર્ગત સુરત જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ દ્વારા શહેરી વિસ્તારની 19 મદ્રેસામાં તપાસ કરવામાં આવી હતી, જેમાં નોંધાયેલા 802 વિદ્યાર્થીઓ શાળાકીય શિક્ષણ મેળવી રહ્યા છે, જ્યારે 67 એટલે કે સરેરાશ 8-10% વિદ્યાર્થીઓએ શાળામાં પગ પણ મૂક્યો નથી. ઉલ્લેખનીય છે કે શાળાકીય શિક્ષણથી વંચિત હોય તેવા વિદ્યાર્થીઓમાં સુરતના 3 અને બાકીના 64 વિદ્યાર્થીઓમાં પશ્ચિમ બંગાળ, બિહાર સહિતના અન્ય રાજ્યના બાળકો માત્ર મદ્રેસાનું શિક્ષણ મેળવતા હોવાનું સામે આવ્યું છે, જેથી આ 67 વિદ્યાર્થીઓ શાળાકીય શિક્ષણથી વંચિત ન રહે તે હેતુથી શિક્ષણ આપવાની તૈયારી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સુરત શહેર જિલ્લાની 39 મદ્રેસા પૈકી માત્ર 19 મદ્રેસાનો સર્વે પૂર્ણ થયો છે, જ્યારે બાકીની મદ્રેસાનો આગામી દિવસમાં સર્વે પૂર્ણ કરાશે. બ્યુરો રિપોર્ટ, S24 ન્યૂઝ, સુરત.